શેર કરીશ ગુજરાતી સ્વાદ સાથે ચોળાના રસાવાળા શાકની રેસિપી। નવી રીતે કરશું જેનાથી શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે। તો સૌથી સરળ રીતે ચાલો રેસિપી શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। ગુજરાતી સ્વાદ સાથે ચોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ચોળાના બી લીધેલા છે। તો આ ચોળાના બીમાં વિટામિન B9 ની સાથે બીજા પણ પોષક તત્વો હોય છે, તેથી તેને ડાયટમાં એડ કરવા જોઈએ। તો હવે બીને પલાળતા પહેલાં તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ। તો આપણા બી સારી રીતે ધોવાઈ ગયા છે, હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને શાક માટે બી ફટાફટ પલળી જાય એટલે 2.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બીને ઢાંકીને 4-5 કલાક માટે રાખી દઈએ। તો લગભગ 5 કલાક થઈ ગઈ છે, હવે ચોળાના બીને જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે બી એકદમ સારી રીતે પલળીને તેની સાઇઝ કરતાં 3 ગણા થઈ ગયા છે। તો હવે તેને બાફતા પહેલા પલાળેલું બધું જ પાણી કાઢી લઈએ અને બીને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ। તો 1 કપ ચોળાના બીને બાફવા માટે 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ। તો ચોળાના બીને બાફતી વખતે જો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું તો બી એકદમ સારી રીતે બફાશે અને આખા પણ રહેશે। તો આપણા બી પ્રેશર કુક થાય છે ત્યાં સુધી આપણે ગ્રેવીને મિક્સર જારમાં પીસી લઈએ। તો તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે, સાથે તીખાશ માટે 1 લીલું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને 3-4 લસણની કળી એડ કરી દઈએ। જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે, તો ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે બી એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને હાથમાં લઈને આ રીતના દાણાને દબાવીએ તો તે એકદમ સારી રીતે મેશ થઈ જાય છે। તો હવે બાફેલા દાણામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ। હવે શાક વઘારવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ જો તમે તેલ ઓછું ખાતા હોય તો પ્રમાણ ઘટાડી શકો છો। હવે ગરમ તેલમાં 1 ચમચી રાઈના દાણા, 1 ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર એડ કરીને રાઈ અને જીરુંને સારી રીતે કકડાવી લઈએ। તો આપણા રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે, હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે, તેને એડ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ। તો લગભગ 2-3 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે શાકની ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે, તેને એડ કરીને ધીમા ગેસ પર ચણાના લોટને શેકી લઈએ। તો શેકેલા ચણાના લોટને શાકની ગ્રેવીમાં એડ કરવાથી તે ગ્રેવીને એકદમ થિકનેસ આપે છે। તો આપણો લોટ સારી રીતે શેકાય ને તેનો કલર પહેલાં કરતાં સેજ બદલાઈ ગયો છે। તો હવે શાકનો મસાલો કરવા માટે મેં અહીંયા વાટકીમાં 3 મોટી ચમચી જેટલું પાણી લીધેલું છે, હવે તેમાં 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, હવે તેને તેલમાં એડ કરીને સાતડી લઈએ। તો આ રીતના મસાલા પેસ્ટ તેલમાં સાતડવાથી શાકની ફ્લેવર એકદમ સરસ આવે છે। તો ધીમા ગેસ પર ફક્ત 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે મસાલા પેસ્ટ સારી રીતે સતડાય ને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે તૈયાર કરેલી ટમેટાની ગ્રેવીને એડ કરી દઈએ, સાથે ગ્રેવી ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી ઢાંકણ ઢાંકીને ગ્રેવીને કૂક કરી લઈએ।
तो लगभग 4 मिनिट जो थई गयो छे, हवे ढाकणने खोली लईए। तो तमे जोई शको छो कि ग्रेवीनी साइड्समांथी आ रीतना तेल छूटू पड़ी गयो छे, मीन्स ते सारी रीते कूक थई गई छे। तो हवे बाफेला चोळाना बीने ग्रेवीमां एड करी दईए અને બીને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણા બી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે શાકનો રસો કરવા માટે 1 કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને શાકને 5 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા ચોળાના બીમાં એડ થઈ જાય। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે ચોળાના બીમાં ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર એડ થવાની સાથે આપણો રસો પણ ઘટ થઈ ગયો છે। તો હવે આ સમયે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી જેટલો ગોળ, તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ। તો આપણું એકદમ ટેસ્ટી રસાવાળા ચોળાનું શાક તૈયાર થઈ ગયું છે। પણ હજી આ શાકનો સ્વાદ 100 ગણો વધારવા માટે આપણે તેની ઉપર એક ઘીનો તડકો કરશું। તો તેના માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। જો તમને લસણ ડુંગળીની ફ્લેવર વઘારમાં ભાવતી હોય તો તમે એડ કરી શકો છો। તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ ઘીમાં 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીને ગરમા ગરમ તડકાને શાકમાં એડ કરી દઈએ અને હવે તડકાને શાકમાં મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ ધાબા સ્ટાઇલ ફ્લેવર અને મસાલા સાથે આપણું રેગ્યુલર ચોળાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે। તો હવે તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે તૈયાર થયેલા શાકને સર્વ કરી લઈએ। તો એકદમ ઘટ રસા અને નવી રીતે મસાલા કરવાની રીત સાથે ચોળાનું શાક ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।